આપણી પાસે છે 3x^a ઇન્ટુ bx^4 અને તે બંનેનો ગુણાકાર એ આ પદાવલીને બરાબર થવો જોઈએ, એ આ પદને બરાબર થવો જોઈએ -24x^6. વિડીયો અટકાવીને તમે શોધવાનો પ્રયત્ન કરો કે આ a અને b ની કિંમત શું હશે. તે શોધવા માટે પહેલા આ દરેક પદ નીચે લખીએ. 3x^a બી x^4. આ ચારેય પદ ગુણાકારના સંબંધમાં છે. આપણે પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ માટે ઉકેલી રહ્યા છીએ અને ગુણાકારના સંબંધમાં હોવાને લીધે આપણે ક્રમના ગુણધર્મ મુજબ કોઈ પણ પદ સાથે લખી શકીએ. માટે પહેલા લખું છું 3, ત્યારબાદ બી અને પછી એક્સ વાળા પદ x^a અને x^4. તમે જ્યારે આ પ્રકારનો દાખલો ગણો ત્યારે દરેક પદ બતાવવાની જરૂર નથી, પણ અત્યારે દર્શાવવાનો મારો હેતુ એ છે કે તમને સારી રીતે સમજ પડે. આગળ વધીએ. આ બંને પદનો ગુણાકાર કરીને આપણે તેને 3b તરીકે લખી શકીએ અને ત્યારબાદ આ બંને x વાળા પદનો ગુણાકાર આપણે ઘાતના ગુણધર્મો જાણીએ છીએ. જો આધાર સરખો હોય અને તે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો ઘાતનો સરવાળો થશે. માટે અહીં આપણે લખી શકીએ x^a/4. આધાર સરખો હતો અને ગુણાકારનો સંબંધ હોવાને લીધે આપણે અહીં ઘાતનો સરવાળો કર્યો છે. આમ હવે આપણી પાસે છે 3b ઇન્ટુ x^a+4 અને તે આ રાઇટ હેન્ડ સાઈડને બરાબર છે. માટે અહીં લખીએ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડનું જે પદ છે તે લખીએ -24x^6. જુઓ કે આપણે તેમને સરખાવી શકીએ. આ જે 3b છે તેને -24 સાથે સરખાવીએ અને આ જે a+4 છે તે 6ને બરાબર છે. માટે આપણે લખી શકીએ કે 3b ઇઝ ઇક્વલ ટુ -24. આ ગણતરી તમે મનમાં કરીને પણ b ની કિંમત મેળવી શકો, પણ આપણે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ બતાવીએ. બંને બાજુ 3 વડે ભાગીએ. માટે અહીંથી 3 દૂર થઈ જશે અને આપણી પાસે રહે b બરાબર -24/3 બરાબર -8. હવે બીજા બે પદની સરખામણી કરીએ. તે છે a+4 = 6. બંને બાજુથી 4 બાદ કરતા આપણને મળે a = 2. આમ a અને b ની કિંમતો મળી ગઈ છે. તે આપણે ચકાસી પણ શકીએ. માટે અહીં આપણે લખીએ કૌંસમાં 3x, હવે a છે તેની જગ્યાએ લખીએ 2x² અને બીજા કૌંસમાં b ની જગ્યાએ લખીએ -8x^4. તેમનો ગુણાકાર કરીએ. 3 × -8 તે થશે -24. x^2 × x^4 એટલે કે x² અને x^4 ગુણાકારના સંબંધમાં છે. માટે ઘાતનો થશે સરવાળો 2+4 = 6. 2 + 4 બરાબર 6. દર વખતે આ લાંબી ગણતરી બતાવવાની જરૂર નથી. તમે જુઓ આ રકમને જોઈને પણ તરત જવાબ મેળવી શકો. આપણે આ રીતે પણ વિચારી શકાય કે 3ને કઈ સંખ્યા સાથે ગુણીએ તો -24 મળે. તો તેની મનમાં ગણતરી કરીને આપણે કહી શકીએ કે 3ને -8 સાથે ગુણતા -24 મળે. આમ બી ની કિંમત થશે -8. તે જ રીતે x^a અને x^4 ગુણાકારના સંબંધમાં છે. માટે 4 કઈ ઘાત ઉમેરતા આપણને 6 મળે. તો તે પણ આપણે મનમાં ગણતરી કરી શકીએ કે 4 2 ઉમેરતા 6 મળે. આમ એની કિંમત થશે 2. આ રીતે પણ વિચારીને તરત જવાબ મેળવી શકાય.